પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરવાનું અહીંયા આ પ્રમાણે દાખલો આવશે ઉદાહરણ 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો સંખ્યા રેખા પર આપણે અત્યારે ગઈ 0 1 2 3 4 5 -1 -2 -3 દર્શાવ્યા છે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 પણ દર્શાવ્યા છે હવે આપણે 2.665 નું સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરવાનું છે તો એના માટે આપણે શું કરવું પડશે તો સૌપ્રથમ આપણે જોવું પડે 2.665 સંખ્યા રેખા પર 1 2 3 4 આ રીતે સંખ્યા રેખા પર 1 2 3 4 આપેલા છે તો એમાં 1 અને 2 ની વચ્ચે અથવા તો 2 અને 3 ની વચ્ચે અથવા 3 અને 4 ની વચ્ચે કઈ બે સંખ્યાઓ વચ્ચે અહીંયા 2.665 આવેલા છે તો આપણને તરત ખ્યાલ આવી જાય કે 2 અને 3 ની વચ્ચે આ 2.665 એટલે 665 આવેલા છે 2.665 એ 2 અને 3 ની વચ્ચે આવેલા છે તો અહીં આપણે 2 અને 3 ની સંખ્યા રેખા પર દર્શાવી અને એના વચ્ચે 10 સરખા ભાગ કરી જો 2 અને 3 વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10 સૌ પ્રથમ આ 10 ભાગ કરીશું હવે સંખ્યા રેખા પર તો અહીંયા 2 અને 3 કેવા છે આપણને નાના દેખાય છે જો એના વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું તો આપણને દેખાશે નહીં એ સ્પષ્ટપણે દેખાય તો એના માટે આપણે વિપુલ દર્શક કાચ લઈશું જે આપણે જોયેલો છે હસ્તરેખા જોવા માટે ઉપયોગ થાય છે એવો વિપુલ દર્શક કાચ લઈશું અને એની મદદથી આને મોટું કરીને જોઈશું તો એને મોટું કરીને જોવાથી આ રીતે મળશે 2 2.1 2 2 2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3 અને આપણે શું કરીશું ઝૂમ કરીને જોઈને આપણે મોબાઈલની ભાષામાં કહીએ તો મોટું કરીને જોઈશું હવે આ વિપુલ દર્શક લેન્સની મદદથી આને મોટું કરીને જોવામાં આવે છે માટે આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપ સમજી ગયા છો ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ હવે અહીંયા 2 અને 3 ના 10 સરખા ભાગ કર્યા 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3 હવે આપણે કેટલા જોઈએ છે 2.665 તો વિચાર 2.600 એટલે 2.6 અહીંયા અને 2.7 હવે આ 2.665 કોની કોની વચ્ચે હશે 2.6 અને 2.7 ની વચ્ચે હવે આ 2.6 અને 2.7 ના પાછા 10 ભાગ કરીશું આપણે એના અહીંયા 10 ભાગ કરીશું એ આપણને સ્પષ્ટ દેખાય ને એટલા માટે શું કરશું વિપુલ દર્શક કાચ લઈશું એટલે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિથી એને મોટું કરીને જોઈશું તો આ પ્રમાણે દેખાશે જો 2.6 એના 10 ભાગ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભાગ એમાં આપણે લખી દીધું 2.6 એટલે 2.6 જો અમે આડું લખ્યું છે આ સીધી રીતે લખાય ને અમે આમ રીતે લખ્યું છે 2.61 2.62 2.63 આ બની જશે 2.60 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 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
2.66 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
અને 2.665 આપણને મળી જાય છે. તો આ રીતે કોઈ પણ વાસ્તવિક સંખ્યા દશાંશ ચિહ્ન પછી ગમે એટલી સંખ્યા આવેલી હોય તો એને દર્શાવવી હોય તો આ વિપુલ દર્શિતા પદ્ધતિથી આપણી સંખ્યા રેખા પર
મોટું કરી મોટું કરીને દર્શાવી શકીએ. જો અહીંયા આપણે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ કોને કહે છે એ આપણે સમજી ગયા. હવે 2.665 એ 2 અને 3 ની વચ્ચે છે, તો 2 અને 3 ના 10 સરખા ભાગ કરીએ તો 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.7, 2.8, 2.9 ને 3 મળે છે. આપણે જોઈ લઈએ 2.665 આપણે હવે જોઈ લીધું આટલા ભાગ કરે. હવે એની અંદર 2.665 કોની વચ્ચે છે, 2.6 અને 2.7 ની વચ્ચે છે. પાછા એના આપણે 10 સરખા ભાગ કરે તો 2.6 અને 2.7 વચ્ચે 10 સરખા ભાગ કરતો 2.6, 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68, 2.69, 2.70, 2.70, 2.7 મળે. ફરી વાર હવે આપણે જોઈએ 2.665 એ કોની ઉપર વચ્ચે છે, 2.66 અને 2.66 ની વચ્ચે. ફરી વાર પાછળ ના 10 સરખા ભાગ કરી શકો 2.66 એટલે 660, 2.661, 2.665 એમ કરી 2.669, 2.7 બરાબર છે. એ આપણે 2.67 અહીંયા 2.67 મળે છે. એમાં આપણને ખ્યાલ છે 2.665 કયો મળે અહીંયા. તો આ પ્રમાણે આપણે એ દર્શાવી શકીએ છીએ. આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ કહીએ. વિદ્યાર્થી મિત્રો 5.37 અને અહીંયા 3 એટલે 7 ઉપર અહીંયા આડી લીધી છે, એનો મતલબ કે 5.3 એટલે 7 7 7 પુનરાવર્તિત થાય એટલે 5.3 7 7 7 અનંત સુધી છે ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5 પૂર્ણાંક 3 એટલે 7 7 7 7 એટલે દશાંશ પૂર્ણાંક પછી 1 2 3 4 અને 5 સુધી આપણે દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે. તો કઈ પદ્ધતિ આપણે લઈશું, આપણે વાત કરી કે વિપુલ દર્શિતા પદ્ધતિ લઈશું, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. તો સૌ પ્રથમ આપણે વિચારીએ 5.3777 કોની કોની વચ્ચે આવે તો તરત ખ્યાલ આવે કે આ 5 થી મોટી છે ને 6 થી નાની છે. એટલે આપણે સંખ્યા રેખા પર 5 અને 6 ના 10 સરખા ભાગ કરીએ. 5 અને 6 ના ભાગ આપણે કરીએ છીએ 10 એટલે શું આવશે, 5.1, 5.2, 5.3, 5.4, 5.5 એટલે 5.6, 5.7, 5.8, 5.9 અને છેલ્લે 6 આવશે. આપણે 5 અને 6 ની વચ્ચે 10 સરખા ભાગ કર્યા એટલે અહીંયા 5.1, 5.2 એમ કરી અને 5.9 અને 6 આવે. હવે આપણે શું કરીશું, એ ભાગ જે છે આપણે ઝૂમ કરી દીધા, ઝૂમ કરીને આપણને જોયા છે. હવે આપણે જોઈએ છીએ કે હવે આ 5.3777 તો 5.3777 કોની કોની વચ્ચે આવે, 5 અને 6 ની વચ્ચે. હવે 5 અને 6 ના 10 સરખા ભાગ કરીશું એટલે હવે આપણને આ પ્રમાણે મળશે. હવે એની અંદર આપણે જોઈશું 5.37 આપણે 2 દશાંશ સ્થળ સુધી એના વિચાર કરીશું તો 5.37 કોની કોની વચ્ચે છે, તો અહીંયા આપણે જોઈ શકો છો 5.37 કોની કોની વચ્ચે ભાઈ 5.3 અને 5.4 આપણે આટલે સુધી દર્શાવશું, પરંતુ આપણે 2 દશાંશ ચિહ્ન સુધી જોઈશું ને 5.377 કોની કોની વચ્ચે હશે, 5.3 અને 5.4 વચ્ચે. તો આને આપણે શું કરીશું, એના 10 સરખા ભાગ કરીશું, 10 સરખા ભાગ કરી અને આપણે એને આપણે આ વિપુલ દર્શક લેન્સ વડે અને ઝૂમ કરીશું. અહીંયા આપણે એ લેન્સ વડે શું કરીશું અને ઝૂમ કરીશું. તો જો અહીંયા 5.3 જ્યાં દર્શાવે છે 5.3 આ દર્શાવે છે, 5.3 ને અહીંયા ઝૂમ કર્યું છે એટલે 5.4 અહીંયા જોઈએ. હવે એ બંને વચ્ચે આપણે શું કરીશું, 10 ભાગ કરીશું, 10 સરખા ભાગ કરીશું એટલે આપણને મળશે 5.3 હતું 10 સરખા એટલે 5.31 આ 5.30 સમજવાના અને આપણે આ રીતે સમજી શકીએ તો 5.31 5.32
5.38 5.38 5.38 5.39 અને પોઈન્ટ 5.40 આવી ગયા. હવે તો આપણને 5.377 હવે આપણે 3 દશાંશ સુધી જોઈશું એટલે સુધી તો 5.377 કોની વચ્ચે આવશે 5.37 તો જો અહીંયા 5.37 અને 5.38 ની વચ્ચે કઈ સંખ્યા છે 5.37777 કોની કોની વચ્ચે હશે આપણે અહીંયા જોઈએ તો તરત કેલાવી દે 5.37 કોની કોની 5.37 અને 5.38 વચ્ચે સંખ્યા છે એના આપણે શું કરીશું 10 રેખા ભાગ કરીએ આપણને બરાબર દેખાતું નથી એટલે આપણે શું કરીશું અહીંયા વિપુલ દર્શક લેન્સ વડે અને ઝૂમ કરીશું અને આપણે ઝૂમ કરી દઈએ તો 5.37 જો અહીંયા એ 5.37 હવે એના પાછળ બધા સરખા ભાગ કરીશું તો આ 5.370 સમજવાના 37 છે ને 370 સમજી તો શું છે 5.371 5.372 5.370 5.375 5.377 5.378 5.379 5.380 5.379 5.380 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
હવે જોઈએ આપણે પાંચ પોઈન્ટ ત્રણસો સિત્તોતેર ને સિત્તોતેર છે કોની કોની વચ્ચે આવશે સંખ્યા તરત જ ખ્યાલ આવી જાય આપણે પાંચ પોઈન્ટ ત્રણસો સિત્તોતેર ને પાંચ પોઈન્ટ ત્રણસો ઇઠોતેર વચ્ચે આવે આના દસ ભાગ કરી અને ફરી વાર પાછું ઝૂમ કરવાનું છે લેન્સ વડે આપણે ઝૂમ કરી છે જો અહીંયા પાંચ પોઈન્ટ ત્રણસો સિત્તોતેર પાંચ પોઈન્ટ ત્રણસો એના ત્રણ ભાગ કરી અને વાંચવો સાથે પાંચ પોઈન્ટ ત્રણસો સિત્તોતેર ને પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો સિત્તેર અહીં લખવું હોય તો પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો સિત્તેર પછી સાતસો ઇકોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો બોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો તોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો ચુમ્મોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો પંચોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો છોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો સિત્તોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો ઇકોતેર પાંચ પોઈન્ટ ત્રણ હજાર એસી પાંચ પોઈન્ટ ત્રણ હજાર સાતસો ને એસી હવે જો વિદ્યાર્થી મિત્રો આને આપણે ઝૂમ કરીને જોઈશું તો હવે અહીં આપણે દર્શાવીએ છીએ જો બે સંખ્યા જે છે પાંચ પોઈન્ટ ત્રણ સાત 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 પાંચ પોઈન્ટ ત્રણ થશે ત્રણ બાર સાત અને પાંચ પોઈન્ટ લખું છું પાંચ પોઈન્ટ ત્રણ સાત સાત આઠ અને આપણે દસ રેખા ભાગ કરીશું તો અહીં આપણે લખી શકીએ પાંચ પોઈન્ટ ત્રણ સાત 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 પછી એક
પાંચ ગુણ્યા ત્રણ બે, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત ત્રણ, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત સાત ચાર, પાંચ ગુણ્યા ત્રણ પાંચ, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત સાત છ, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત સાત સાત, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત સાત આઠ, પાંચ ગુણ્યા ત્રણ સાત, સાત સાત નવ. જો આ પ્રમાણે એના દસ હતા ભાગ થાય છે અને એમાં આપણે જોઈએ છીએ સંખ્યા પાંચ પૂર્ણાંક ત્રણ અને ચાર વાર સાત. તો આ જે સંખ્યા જે છે આપણી માંગેલી સંખ્યા, તો આ પ્રમાણે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી આપણે આ મેળવી શકીએ છીએ. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર ત્રણ પૂર્ણાંક સાતસો પોસઠ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંખ્યા રેખા જોઈએ છે. સંખ્યા રેખામાં ત્રણ પૂર્ણાંક સાતસો પાસઠ, અહીંયા આપણે મુખ્ય મેઇન સંખ્યા રેખા દોરી છે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ. તો આપણને ખ્યાલ છે કે ત્રણ પોઈન્ટ સાતસો પાસઠ એ ત્રણ અને ચાર ની વચ્ચે આવે. હવે ત્રણ અને ચાર ની વચ્ચે આ વિપુલ દર્શક લેન્સ મૂકી આપણે ઝૂમ કરીને જોઈશું. તો અહીંયા આપણે ત્રણ, અહીંયા ચાર, ત્રણ અને ચાર વચ્ચે આપણે શું કરવાના છે? દસ સરખા ભાગ કરીએ છીએ. તો ત્રણ પોઈન્ટ એક, ત્રણ પોઈન્ટ બે, ત્રણ પોઈન્ટ ત્રણ, ત્રણ પોઈન્ટ ચાર, ત્રણ પોઈન્ટ પાંચ, ત્રણ પોઈન્ટ છ, ત્રણ પોઈન્ટ સાત, ત્રણ પોઈન્ટ આઠ, ત્રણ પોઈન્ટ નવ અને ચાર બંને ભાગ કરે. હવે એની અંદર આપણે જોઈએ છે ત્રણ પૂર્ણાંક સાતસો પોસઠ કોની કોની વચ્ચે છે? તો આપણને ખ્યાલ છે આ બંનેની વચ્ચે ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠની વચ્ચે ત્રણ પૂર્ણાંક સાતસો પોસઠ. આની વચ્ચે આપણે દસ સરખા ભાગ કરીશું. સ્પષ્ટ દેખાય માટે આપણે અહીંયા વિપુલ દર્શક લેન્સ વડે એને ઝૂમ કરીશું. ઝૂમ કરશું એટલે અહીંયા ત્રણ પોઈન્ટ સાત, ત્રણ પોઈન્ટ આઠ દેખાશે, એના વચ્ચેના ભાગ ત્રણ પોઈન્ટ સાત એટલે આને ત્રણ પોઈન્ટ સિત્તેર સમજીએ. તો આગળનો ભાગ ત્રણ પોઈન્ટ ઇકોતેર, ત્રણ પોઈન્ટ બોતેર, ત્રણ પોઈન્ટ તોતેર, ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર, ત્રણ પોઈન્ટ પંચોતેર, ત્રણ પોઈન્ટ છોતેર, ત્રણ પોઈન્ટ સિત્તોતેર, ત્રણ પોઈન્ટ ઇઠોતેર, ત્રણ પોઈન્ટ અગિયાસી, ત્રણ પોઈન્ટ એસી, ત્રણ પોઈન્ટ આઠને આપણે આપી લઈએ. હવે આગળ આપણે જોઈએ ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ કોની કોની વચ્ચે આવે છે? આ બંને વચ્ચે આવે છે. એને આપણે વચ્ચે દસ સરખા ભાગ કરીશું અને એને આપણે સ્પષ્ટ જોવા માટે અહીંયા લેન્સ મૂકીશું. તો ત્રણ પોઈન્ટ છોતેર, ત્રણ પોઈન્ટ સિત્તોતેર ના દસ સરખા ભાગમાં અમે અહીંયા ત્રણ પોઈન્ટ સાતસો સાઈઠ સમજીશું. તો ત્રણ પોઈન્ટ સાતસો એકસઠ, ત્રણ પોઈન્ટ સાતસો બાસઠ, ત્રણ પોઈન્ટ સાતસો ત્રેસઠ, ત્રણ પોઈન્ટ સાતસો ચોસઠ, ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ, ત્રણ પોઈન્ટ સાતસો સાસઠ, ત્રણ પોઈન્ટ સાતસો સડસઠ, ત્રણ પોઈન્ટ સાતસો અડસઠ, ત્રણ પોઈન્ટ સાતસો ઓગણસિત્તેર અને ત્રણ પોઈન્ટ સાતસો ને સિત્તેર એટલે ત્રણ પોઈન્ટ સિત્તોતેર. હવે જોઈએ ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ, ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ આપણને આ સંખ્યા મળી ગઈ. સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો બીજો દાખલો. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી સંખ્યા રેખા પર ચાર પોઈન્ટ છવ્વીસ અહીંયા આડી લીટી છે એટલે આપણે ચાર પોઈન્ટ છવ્વીસ, છવ્વીસ છવ્વીસ અનંત સુધી આવે ચાર દશાંશ સ્તર સુધી એટલે ચાર પોઈન્ટ છવ્વીસ બારની ચાર દશાંશ સ્તર સુધી એટલે ચાર પોઈન્ટ છવ્વીસ છવ્વીસ ચાર દશાંશ સ્તર થઈ ગયા ત્યાં સુધી દર્શાવે છે. આપણને ક્યાં છે ચાર પોઈન્ટ છવ્વીસ કોની કોની વચ્ચે આવે? ચાર અને પાંચ વચ્ચે. તો અહીં આપણે આ ચાર અને અહીંયા પાંચ આપણે આ લેન્સ વડે ઝૂમ કરી એટલે મોટું કરી એને લખી દીધા. ચાર અને પાંચ ને આપણે દસ ભાગ કરીશું. ચાર પોઈન્ટ એક, ચાર પોઈન્ટ બે એમ કરી ચાર પોઈન્ટ નવ. હવે આપણે જોઈએ ચાર પોઈન્ટ છવ્વીસ કોની કોની વચ્ચે આવશે?
તો આપણને ખ્યાલ છે 4.2 4.3 ની વચ્ચે એ આવે છે તો એને આપણે એના વચ્ચે 10 ભાગ કરીશું 4.2 4.3 એના 10 ભાગ કરીશું ને મોટો કરીને જોઈશું વિપુલ દર્શક લેન્સ વડે તો આપણને આ રીતે દેખાશે 4.2 એના 10 ભાગ 4.1 4.2 4.3 4.24 4.32 4.26 4.27 4.28 4.29 અને 4.30 એટલે કે 4.3 હવે ફરીથી 4.26 26 કોની પર વચ્ચે આવશે તો આપણે ખ્યાલ છે 4.26 અને 4.27 વચ્ચે આવશે તો અહીં આપણે 4.26 4.27 લઈ એને પણ આપણે લેન્સ વડે ઝૂમ કરીને જોઈશું હવે 4.26 ના આપણે 10 ભાગ કર્યા છે તો 4.261 262 એમ કરી અને 4.27 અહીંયા 10 ભાગ કરેલા છે એમાં આપણે જોઈએ કે 4.26 કેવો આવશે 4.26 તો જોઈએ 4.26 દે 4.26 રણને આની વચ્ચે આવશે તો આને આપણે લેન્સ વડે ઝૂમ કરશું 4.262 4.263 એના 10 ભાગ કરીશું એટલે 4.2621 4.2622 એમએમ કરતો 4.2625 ને 4.2626 એટલે 26 આપણને સંખ્યા મળી ગઈ છે